બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. જિલ્લામાં હાલમાં 1000થી વધુ એક્ટિવ કેસ છે. ટેસ્ટિંગની સાપેક્ષમાં પોઝિટિવ કેસનો દર 7-8% હોવાનો ખુદ જિલ્લા કલેક્ટરે એકરાર કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. જિલ્લામાં 15 માર્ચ સુધી લગભગ કોરોના કેસ નીલ હતા. જોકે અત્યારે દરરોજના 200થી 250 પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, જેને પગલે જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ત્યારે જિલ્લામાં 1000થી વધુ એક્ટિવ કેસ હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ટેસ્ટિંગની સાપેક્ષમાં પોઝિટિવ કેસનો દર 7-8% છે, જેને આઈડિયલી 2-2.5% હોવો જોઈએ. આમ જિલ્લામાં પોઝિટિવ કેસનો દર વધુ હોવાનું ખુદ જિલ્લા કલેક્ટર સ્વીકારી રહ્યા છે. જો કે જિલ્લામાં સરકારી અને ખાનગી મળી 650 ઓક્સિજન બેડ છે, પરંતુ કોરોના સંક્રમણ વધતા ઓક્સિજન બેડની પણ અછત વર્તાઈ રહી છે. ચોક્કસ આપણે જોઈએ છે કે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં પણ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને એ જ પ્રમાણે સંક્રમણનો દર બનાસકાંઠા જિલ્લામાં પણ વધી રહ્યો છે. માર્ચની 15ની આસપાસ સુધીમાં આપણે ત્યાં ઓલમોસ્ટ 0-0 કેસ આવતા હતા. હવે પ્રત્યેક દિવસ આપણે જાણીએ છીએ કે 200-250-300 સુધીના કેસીસ આવવાનું ચાલુ થયું છે. એટલે સંક્રમણનો દર ચોક્કસ આપણે જો ટેસ્ટિંગની સાપેક્ષે જોઈએ તો 7-8% જેટલો સંક્રમણનો દર અત્યારે હાલમાં છે, જે આઈડિયલી 2-2.5% જેટલો હોવો જોઈએ. જિલ્લામાં 1000થી વધારે હાલમાં એક્ટિવ કેસ આપણી સામે આવેલા છે. જ્યાં સુધી ઓક્સિજન બેડની સુવિધાની વાત આપણે કરીએ તો પ્રાઇવેટ અને સરકારી બંને ભેગા થઈને ઓલમોસ્ટ 650-650થી વધારે ઓક્સિજન બેડ આપણા જિલ્લામાં અવેલેબલ છે.